गुड मॉर्निंग गाइस, वेलकम टू माय चैनल मिस्टर टेक्नो राइडर। सुप्रभात, राम राम, बधाने जय भावेश्वर। अमे आव्या छे अत्यारे भूज कच्छमां अने ભચાઉથી થોડું દૂર ગામ શિકરામાં। ઘરવાળા બધા રેડી થઈ ગયા છે અને હવે ટેક્સીની રાહ જોઈ રહ્યા છે, જે હવે મળી નથી રહી, ટાઈમ પર તૈયાર થતા નથી ને હવે મોડું થાય છે। તો સ્ટે ટ્યુન, આપણે બધા મળશું હવે આપણે ગામ કુંભાડીમાં, જ્યાં આજથી કથાનો પ્રારંભ થઈ રહ્યો છે। આપણે અહીંયા 3 પોથી લખાવેલી છે અને પોથીના યજમાન બની આપણે રોજ ડેલી ત્યાં પૂજા કરવાની છે। સવારે તૈયાર થઈને અમે નીકળ્યા છે, હવે અમે જશું ટુવર્ડ્સ કુંભાડી। સો સ્ટે ટ્યુન, આગળની સ્ટોરી હું તમને ત્યાં પહોંચીને કરીશ। થેન્ક યુ। ગામમાં આવી ગયા છે, નાસ્તો પાણી અને ચાની વ્યવસ્થા ત્યાં કરવામાં આવી હતી। જો કે અમારે પૂજામાં બેસવાનું છે એટલે અમે અત્યારે ફિલહાલ તો ખાલી ફક્ત ચા લીધી છે। પૂજા થઈ જાય પછી જોશું, જો ઇન કેસ લાગશે, ભૂખ લાગી હશે તો અમે નાસ્તો કરવા જશું। હવે અહીંયાથી અમે જઈ રહ્યા છીએ મંડપની તરફ, મેઇન મંડપની તરફ। આ તમને સામે જે દેખાઈ રહ્યું છે એ જમવા માટેની વ્યવસ્થા કરવા માટે એક મોટો મંડપ બાંધવામાં આવ્યો છે અને આ આખું વેન્યુ છે અને આ આપણો મેઇન મંડપ છે। આપણે હવે તરફ મેઇન મંડપ તરફ જશું। બહુ જ મોટો વિશાળ મંડપ બાંધ્યો છે અને અહીંયાથી મેઇન એન્ટ્રન્સ છે। આ સાઈડ પોલીસ સહાયતા, મેડિકલ સહાયતા, ઓફિસની વ્યવસ્થા રાખવામાં આવી છે।
થઈ ગઈ, કોઈની બી કોઈની બુક લીધી. દયા દાન મને ક્યાંય દેખાણા નહીં. હા, અત્યારે મતિથી મંદ છે, બુદ્ધિથી મંદ છે, ભાગ્યથી મંદ છે. સંસારની થોડીક વ્યવસ્થા થઈ જાય એટલે માણસ એમ સમજી બેસે છે કે મારું ભાગ્ય ખુલી ગયું છે. આ ભાગ્યથી માણસ મંદ થઈ ગયો. મુંબઈમાં તો લોકલ ટ્રેનમાં માણસ મુસાફરી કરે ને, પછી આટલી બધી કીર્તિમાં એને ઓલું પકડવાનું હેન્ડલ મળી જાય તો પોતાની જાતને લક્કી માને. ઘરે આવી પાછો કે હું આજે કેવો લક્કી, કેવો ભાગ્યવાળો કે મને ટ્રેનમાં પકડવાનું હેન્ડલ મળી ગયું. હવે ભાગ્યને માણસે કેટલું નાનું કરી નાખ્યું. ઉંદરડાની મુઠ્ઠીમાં 5 દાણા જુવાર ના આવે એટલે આખી મુઠ્ઠી ભરાઈ જાય. તારા ભાગ્યમાં ભગવાન પણ હતા પણ તે પ્રયાસ નથી કર્યો. પાખંડ નિર્ધાર સંતો શબ્દ આપ્યો છે ભાગવતમાં, સંતોમાં એ પાખંડવાદ આવી ગયો છે. પાખંડ નિરતાસ, વિરક્તાસ પરિગ્રહ, વિરક્તો પરિગ્રહી બની ગયા છે. એટલે જેને જાહેરાત કરી અમે ત્યાગી છીએ, અમે વૈરાગી છીએ, એને જ જેવું સાધનો
મને વૃંદાવનમાં જ્યારે મેં આ ઘટના જોઈ ત્યારે મને બહુ દુઃખ થયું. જ્ઞાન વૈરાગ્ય એમના વચ્ચે જ પડ્યા છે, હવે એને જગાડવા માટે મારે શું કરવું? શરદ કુમારે એમ કહ્યું કે જ્ઞાન વૈરાગ્યને જાગૃત કરવા તો ભાગવતની કથા હોય. શરદ કુમારો નારદજીને લઈ અને ગંગાના કિનારે આવ્યા અને તમામને જાહેરાત કરી ભાગવતની કથા શરદ કુમારો કરવાના છે. નારદજી પ્રધાન શ્રોતા બનીને કથા સાંભળવાના છે. પરિણામે દેશ દેશથી બધા ઋષિ મુનિઓ પધાર્યા પોતાની પત્નીની સાથે અને શરદ કુમારોએ ભાગવતની કથા શરૂ કરી અને એ ભાગવતની કથાનો મહિમા ઇદમ ભાગવતમ નામઃ પુરાણમ બ્રહ્મ સંમિતમ ભક્તિ જ્ઞાન વિરાગાણા સ્થાપનાય પ્રકાશિતમ. આ ભાગવત ઇદમ